तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। ब्रह्म विद्या कोई विशेष भूमि माथी उत्पन्न थती चीज नथी, ए तो आखी दुनिया नी छे। संयोगवश ए अहीनी धरती पर आकार पामी छे। ब्रह्म विद्याना बीज आखा विश्व में फैलायेला छे। विज्ञान जेम जेम प्रौढ थतु जाए छे तेम तेम तेने आत्मानु ज्ञान थतु जाए छे। आधुनिकतम विज्ञानीओ स्वीकारवा लाग्या छे कि हा, चैतन्य जेवुं कंईक छे। तेओ कहे छे कि सृष्टिमां कशुंक मूळ तत्व होवुं ज जोईए। आपणा विनोबाजी तो दृढपणे माने छे कि भारतनी पूरेपूरी ब्रह्म विद्या विज्ञान द्वारा सत्य सिद्ध थशे ज थशे। साधारण बात करता आध्यात्मिक फकीर विनोबाजी कहे छे, आजकाल केटलाक लोको कहे छे के श्रद्धा नाश पामी रही छे, परंतु विज्ञान ने कारणे हवे श्रद्धानी जरूरत नहीं पड़े। माणसने अनुभव थशे अने एज अनुभव कहेशे के आखी दुनिया में ब्रह्म तत्व पड्यू छे। विज्ञान तो प्रयोग करे छे। આજે વિજ્ઞાન અને ગણિતને કારણે બ્રહ્મ વિદ્યાનું જેટલું સ્પષ્ટ દર્શન આપણને થાય છે, એટલું સ્પષ્ટ દર્શન પ્રાચીન કાળના લોકોને થતું ન હતું। એમની સામે તો સ્થૂળ ઉપમાઓ હતી, ઉપનિષદોમાં કથા વાર્તાઓ હતી, પિતા પુત્રને જ્ઞાન આપતા વટવૃક્ષની ઉપમાનો ઉપયોગ કરતા। પિતા કહેતા, નાનકડા બીજમાંથી એક વિશાળ વટવૃક્ષ ઉત્પન્ન થાય છે, નાના બીજમાં જે નથી દેખાતું તે વિશાળ વટવૃક્ષમાં છુપાયેલું હોય છે। બસ એવું જ આત્માનું સ્વરૂપ હોય છે। માટે હે સૌમ્ય, તું શ્રદ્ધા રાખ, શ્રદ્ધ્વસ્ત સૌમ્ય। પરંતુ આજે આજે તો આપણી સામે સૂક્ષ્મતમ ઉદાહરણો છે, આ અણુયુગ છે, અને એ જ અણુમાંથી તો બ્રહ્મ વિદ્યા સુસ્પષ્ટ જોવા મળે છે। આ ચેતન શક્તિ કણ કણમાં પ્રવેશ કરી ગઈ છે। પહેલાં તો આત્માનું દર્શન થતું ન હતું કે ન તો એ કાનોથી સાંભળી શકાતી હતી। આપણી તો આકાંક્ષા છે કે આત્મા આંખોથી જોઈ શકાય ને કાનથી સાંભળી શકાય। હા, થોડા સમય પછી એ શક્ય બનશે। રેડિયો આવ્યો ને આપણે ધ્વનિને પકડી લીધો, દૂરદર્શન આવ્યું ને આપણે દૃશ્યને ઝાલી લીધું, એન્ડ્રોઇડની શોધે આપણી સ્મૃતિને પકડી લીધી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપણી આવશ્યકતાઓ કોઈ કહેવા લાગ્યું ને કહીને કોઈ પૂરું કરવા લાગ્યું। ટપાલ લખવાની જરૂર નહીં ને ટપાલ પોસ્ટ નહીં કરવાની, અને વળી તમારો સંદેશો પહોંચ્યો કે નહીં તેની પહોંચ આવે તેની રાહ પણ નહીં જોવાની, શ્રદ્ધાનો તાંતણો લંબાવવાનો જ નહીં। સંદેશ ગયો એટલે ટીક, ને પહોંચ્યો એટલે બે ટીક, વંચાયો એટલે બ્લૂટૂથ, તાત્કાલિક વાદળી પહોંચ મળી ગઈ તમારી આંખ સામે સેકન્ડ્સમાં। હવે કેમ કહેવું કે ચૈતન્ય જેવું કાંઈ હોય વળી? વિનોબાજી કહેતા, જે વાત કરી રહ્યા હતા તે હું સાંભળી રહ્યો હતો, વાંચી રહ્યો હતો, અને વિજ્ઞાનની જ પ્રતીતિ કરાવી આપે એવા બ્રહ્મ તત્વ ચો તરફ છે એવો સંદેશ હું ઝીલી રહ્યો હતો। બસ ત્યાં જ બે ટચુકડા વિડીયોઝ ઉતર્યા મારા વોટ્સઅપમાં અને હું તેમાં પરોવાયો। પહેલો વિડીયો પરદેશની શોધનો હતો, જેને દૃષ્ટિ નથી તેને એક નાનું બ્લૂટૂથ જેવું સાંઠીકડું કહી દે કે સામે શું પડ્યું છે, ચશ્માની દાંડી પર પહેરી લેવાનું અને અંધ વ્યક્તિએ હાથની આંગળીથી તેને ટચ કરવાનું, એટલે તેમાંથી
પેલી એલિઝા જેવો અવાજ બોલે કે તમારી સામે ટેબલ પર કોફીનો કપ મૂક્યો છે. વાવ, બોલાઈ જાય એટલું અદ્ભુત. બીજો વિડિયો આપણા દેશનો. હોટલમાં ચા નાસ્તો કરવા ત્રણ મિત્રો ગયા ને બિલ ચૂકવવાનો વખત આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એક પાસે વોલેટ નથી અને બીજા પાસે ડેબિટ કાર્ડ પણ નથી. તે સમયે ત્રીજી એક છોકરીએ કહ્યું, ડોન્ટ વરી, મારી પાસે વોલેટ કે કાર્ડ નથી પણ તેમ છતાં હું બિલ ચૂકવી આપું છું. તેણીએ કાંડા પર બાંધેલી નાની ઘડિયાળમાં પુશ કરી સ્કેન કર્યું. તેના બેંક એકાઉન્ટમાંથી બિલ ડેબિટ થઈ ગયું. ટાઇટન અને SBIનું આ જોઈન્ટ વેન્ચર કેટલું વિસ્મયકારક. શ્રદ્ધાની પ્રતીતિ, હાજરા હજુર, એ જ તો બ્રહ્મત્વની હાજરી. હા, આ બ્રહ્મત્વ છે કે આ ચૈતન્ય છે તેટલું સ્વીકારવાની તત્પરતા જરૂર આપણે રાખવી રહેશે. એ વિસ્મયસભર તત્પરતા માટે થોડીક શ્રદ્ધા તો આપણે રાખીશું ને. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.